રાજકોટમાં કોરોનાથી મોતનો સિલસિલો યથાવત, વધુ 21 કોરોના પોઝિટિવ દર્દીઓના થયા મોત, 19 દર્દીના સિવિલ હોસ્પિટલમાં અને 2ના ખાનગી હોસ્પિટલમાં મોત. બોટાદનું ગઢડા સ્વામિનારાયણ મંદિર ફરી એક વખત વિવાદમાં, ચેરમેન હરજીવન સ્વામી અને કોઠારી લક્ષ્મીનારાયણ સ્વામીએ મહિલાનું કુદરતી હાજતનો વિડીયો વાયરલ કરતા વિવાદ. જાલોદ તાલુકામાં સજ્જડ બંધનું એલાન, અનાસ નદીમાં શખ્સો તણાયા હોવાથી અપાયો બંધ, તંત્ર દ્વારા કોઈ મદદ ન મળતા તેના વિરોધમાં બંધ. જૂનાગઢના બાંગરોડમાં હજુ પણ નથી ઓસર્યા પાણી, કેટલાક વિસ્તારો 2 દિવસથી સંપર્ક વિહોણા, લોકોના ઘરમાં 5-5 ફૂટ સુધી પાણી ભરાયા. સીએમ રૂપાણીની ગુંડા તત્વોને સ્પષ્ટ ચેતવણી, આગામી દિવસોમાં ગુંડાગર્દી છોડવી પડશે અથવા ગુજરાત છોડવું પડશે, પ્રધાનમંડળની આગામી બેઠકમાં રજૂ કરાશે પ્રસ્તાવ. પ્રણબ મુખર્જીને વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આપી શ્રદ્ધાંજલિ, બપોરે 2:30 કલાકે દિલ્હીના લોધી સ્મશાનમાં થશે અંતિમ સંસ્કાર. ભારત ચીન વચ્ચે ઘર્ષણ બાદ તણાવની સ્થિતિ, કમાન્ડર લેવલની થશે વાતચીત, ચીને ભારતને ખોખલી ધમકી આપતા કહ્યું 1962થી વધારે ખરાબ હશે ભારતની હાલત. ભારતમાં એક જ દિવસમાં 10 લાખથી વધુ ટેસ્ટિંગ કરવામાં આવ્યા, કુલ ટેસ્ટનો આંક 4 કરોડ 33 લાખ પહોંચ્યો, નવા 68,000થી વધુ પોઝિટિવ કેસ.